સીતારામ, તો હાલમાં લગ્ન પ્રસંગની ખૂબ જ જોરદાર સિઝન ચાલી રહી છે અને અવનવા લગ્ન પ્રસંગોમાંથી આવતા મિત્રોની જે વાતો થાય છે એ કોઈ કંઈક આ પ્રમાણે છે, જેમાં આપણે સુધારો કરવાની જરૂર છે. માણસ કોઈ પણ જગ્યાએ જમવા જાય છે ત્યારે આવીને વાતો કરે છે, એ પ્રસંગમાં શું ખામી હતી, ખામી ગોતે છે કે ભાઈ અહીંયા જમવાનું આવું હતું, અહીંયા આ પ્રમાણેનું આવું હતું. તો આવી ખામી કાઢવાનું આપણે બંધ કરવાની જરૂર છે, કારણ કે એ વ્યક્તિના છોકરો અથવા છોકરીના જે કાંઈ લગ્ન છે એ લગ્નમાં એ વ્યક્તિ જેટલો પોગી શકે એમ હતો એ વ્યક્તિએ એ પ્રમાણે પ્રસંગ કર્યો છે અને એ પ્રમાણે એનું જમણવાર કર્યું છે. આ તો મોટા અત્યારે તમારા ખિસ્સાઓ ભરેલા છે ને, એટલે તમને આવી બધી વસ્તુ, આવી બધી ખામીઓ દેખાય છે. અને આમાં ઘણા લોકો તો એવા હોતા છે કે જેણે પોતાના લગ્નમાં ગુંદી ગાંઠિયામાં ગોઠવેલું છે ને, એ લોકોએ તે આવી વસ્તુમાં ખામી કાઢતા આપણને જોવા મળે છે. આ વસ્તુ ખરેખર બંધ થવી જોઈએ, કારણ કે એની પરિસ્થિતિ પ્રમાણે એને પ્રસંગ કર્યો હોય અને આપણે એને અલગ રીતે જોઈ એ વસ્તુ ખોટી હોય. કોઈ પણ જગ્યાએ આપણે રબડી ખાઈને આવ્યા હોઈએ અને કોઈક જગ્યાએ જઈને આપણે રસ ખાઈ, આને તો ભાઈ રસમાં ગોદવી દીધું, એને કેવી રીતે ગોદવું ને એનું મન જાણે છે. એ વ્યક્તિ કેટલું કમાય છે ને એ પ્રમાણે પ્રસંગ કરવાનો છે. હા, લાખ રૂપિયા મહિના જેની આવક હોય એ લાખ રૂપિયાના પ્રમાણે પ્રસંગ કરે, પણ જ્યારે હાલના સમયમાં ઘણા માણસો એવા છે મિત્રો કે જે 15-20 હજાર રૂપિયા પણ કમાય છે, આવા લોકો જ્યારે પ્રસંગ કરે છે અને જે આમ બધું ભેગું કરી કરીને પ્રસંગ જ્યારે એનું થાય છે આ પ્રસંગ, અને ત્યારે જ આપણે ખામી કાઢી અને ઘણા તો આવું બેઠા બેઠા જમતા જમતા એ વાતો કરતા હોય છે. જ્યારે આવા લોકો જે ગરધણી છે આપણા આજુબાજુમાં આટા મારતા હોય, જ્યારે એના કાને આ વાત જાય છે ત્યારે એને ખરેખર ખૂબ જ દુઃખ લાગે છે. તો આવું ખરેખર આપણે બંધ કરવું જોઈએ. વાત સાચી લાગે, વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એમાં એ નવી પેટર્ન આવે, અમુક જગ્યાએ તો મિત્રો એવી વાતો મેં સાંભળી કે એક જગ્યાએ પ્રસંગમાં ગયા ત્યાં તો હાવ થોડાક જ માણા હતા. તો આ વસ્તુ એ ખોટી છે, એના જે પરિવાર કુટુંબ પરિવારની જે સંખ્યા હોય એ પ્રમાણે માણસો થવાના છે. હા, માઇનો તમારો પરિવાર ખૂબ જ મોટો છે અને તમારા પ્રસંગમાં ખૂબ જ ઝાઝા માણસો થાય છે, તો એવું નથી કે બધાની ઘેર એટલા ઝાઝા માણસો થાય જરૂરી છે. એના કુટુંબ પરિવાર એના સગા સંબંધી પ્રમાણે થાય છે, એ વસ્તુની પણ કોઈ પણ જાતની હસી મજાક ઉડાવવાની આપણે જરૂર નથી. અને ખાસ કે જે ખાવા પીવાની બાબતમાં જે ખામીઓ કાઢી પ્રસંગની, અમુક સિસ્ટમમાં ખામી કાઢી કે ભાઈ અત્યારે તો આ પેટર્ન હાલે છે, આવડાય તે કર્યું નહીં, આવડાય તો આવી રસમોય રાખી નહીં, તો આવું બધું બંધ કરી દેવું જોઈએ. માણા એની પરિસ્થિતિ પ્રમાણે કામ કરે. ઘણા લોકો મેં કીધું એની જેમ કે 15-20 હજાર રૂપિયા કમાવાળો માણસ કાંઈ ધામધૂમથી પ્રસંગ ન કરી શકે. અને હું તો કહું જે વ્યક્તિ જે પ્રમાણે કમાય છે એ પ્રમાણે જ પ્રસંગ કરવો જોઈએ. માથે કરીને જે લોકો પ્રસંગ કરે છે ને, એ પ્રસંગના જે પૈસા માથે લોન લીધેલા પૈસાઓ છે એ પૂરા કરવામાં એની જિંદગી વહી જાય છે. માટે બનતા સુધી જે પ્રમાણે જે પ્રસંગ હોય એ બધાને એ પ્રમાણે સપોર્ટ કરો, જે પ્રમાણે હોય એ બધાનું સારું જ કહો. અને ના કાંઈ ન બોલો ને એ બધા કરતાં વધારે ઉત્તમમાં ઉત્તમ બાબત છે કે આપણને જમવાનું કીધું, આપણે જમવા પોગી જવાય અને જે કાંઈ સાઈન્ડલો બાઈન્ડલો કરાવવાનો હોય એ કરાવી અને છૂટા, આવું રાખીએ તો વધારે સારું. તો સામેવાળા માણાને થોડું સારું લાગે, થોડી ઘણી એના પ્રમાણમાં તેણે જે ગોઠવ્યું હોય ને એને તો બહુ મોટું લાગતું હોય. હું તમે 10 લાખનો પ્રસંગ કર્યો હોય, તમે કેપેસિટીવાળા માણસો છો એટલે તમને બહુ મોટું લાગે. એણે ભલે 2 કે 3 લાખ રૂપિયાનો પ્રસંગ કર્યો, પણ એની આવક પ્રમાણે એને જે પ્રસંગ ગોઠવો હશે એને ખૂબ જ મોટો લાગતો હોય. તો પ્લીઝ એની આશા ઉપર પાણી ન ફેરવતા, આવા લોકોને કાંઈ ન કહો તો કાંઈ વાંધો નહીં, સૂપ સાફ વયાવજો. આવી મારી નમ્ર વિનંતી છે બધાને. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય આપાગિયા. મળશું ફરી નવા વિડીયો સાથે.